નમસ્કાર મિત્રો, વેલકમ બેક અગેન. આપણે અત્યારે ઇન્ટિરિયર લાઇટિંગ ડિઝાઇનના કેટલા કયા કયા થાય છે એ ડિસ્કસ કરીએ છીએ. પ્રિવિયસલી આપણે લેમ્પ કયા કયા પ્રકારના યુઝ થાય, એની એફિશિયન્સી કેવી હોય, પ્રેઝન્ટ અને પાસ્ટ ટાઈમ્સમાં લેમ્પની ઇફેક્ટ શું છે એ બધું ડિસ્કસ કર્યું. આજે આપણે ડિસ્કસ કરશું લાઈફ ઓફ લેમ્પ્સ કન્સિડરેશન. લેમ્પની લાઈફ કેટલી હોય છે, તો આપણે અહીંયા ચાર પ્રકારના લેમ્પ કન્સિડર કરીએ છીએ. તો કે પહેલો છે ઇન્કેન્ડેન્સન્ટ લેમ્પ, બીજો છે ફ્લુરોસન્ટ લેમ્પ, ત્રીજો છે સોડિયમ વેપર લેમ્પ અને ચોથો છે મેટલ હેલાઇડ લેમ્પ. આ ચારની કમ્પેરિઝન આપણે કરીએ છીએ. માય સેલ્ફ હર્ષદ ભાખર, વેલકમ ટુ ટુડેસ સેશન ફ્રોમ ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. સો લેટ સ્ટાર્ટ અવર ટોપિક. તો આજનો આપણો ટોપિક છે કે ઇન્ટિરિયર લાઇટિંગ ડિઝાઇન માટે લાઈફ ઓફ લેમ્પ્સ કન્સિડર કેટલું કરવું છે, બરાબર છે? તો સેકન્ડ કોલમ ઓફ ધ અબોવ ટેબલ. હવે આપણે અહીં પ્રિવિયસલી એક ટેબલ જોયું હતું, એમાં શું ટેબલમાં હતું કે લાઈફ ઓફ લેમ્પ્સ ઇન અવર્સ, બરાબર છે? એક ટેબલમાં લેમ્પની લાઈફ બતાવેલી છે. વી ઓલવેઝ એઝ્યુમ દેટ ઓપરેશન ઓફ ધ લેમ્પ્સ આર એટ ધર રેટેડ વોટેજ એન્ડ નોર્મલ ટેમ્પરેચર, બરાબર છે? હવે આપણે ઓલવેઝ એઝ્યુમ કરવાનું હોય છે કે લેમ્પનું ઓપરેશન નોર્મલ કન્ડિશનમાં હશે, નોર્મલ ટેમ્પરેચરમાં હશે અને ઓવરલોડ કન્ડિશનમાં ના હોય, બરાબર છે? ધ લાઇફ્સ ઓફ લેમ્પ ડિપેન્ડ ઓન ધ લેમ્પ ટાઈપ્સ. કયા ટાઈપનો લેમ્પ યુઝ કરીએ છીએ એના પરથી લેમ્પની લાઈફ ડિફાઇન થાય છે, બરાબર છે? તો હવે જોઈએ કે લાઈફ રેટિંગ ઓફ સ્ટાન્ડર્ડ ઇન્કેન્ડેન્સન લેમ્પ ઇઝ. ઇન્કેન્ડેન્સન લેમ્પની લાઈફ કેટલી હોય છે, તો કે 750 થી 1000 કલાક સુધીની ઇન્કેન્ડેન્સન લેમ્પની હોય છે. અગેન પી આર એન્ડ આર લેમ્પ્સ આર રેટેડ એટ 200 અ 2000 અવર્સ. હવે આ ઇન્કેન્ડેન્સન લેમ્પમાં પણ પી આર અને આર રિફ્લેક્ટર, બે પ્રકારના રિફ્લેક્ટર આવે છે. એક એલ્યુમિનાઇઝ રિફ્લેક્ટર જે આપણો, બરાબર છે, અને એક સાદો રિફ્લેક્ટર આવે છે. એની લાઈફ 2000 કલાકની હોય છે. પરંતુ સાદા ઇન્કેન્ડેન્સન લેમ્પની લાઈફ કેટલી હોય છે, સફેદ પીળો પીળો ઘોડો આવે છે એની લાઈફ 750 થી 1000 કલાક સુધીની હોય છે, બરાબર છે? હવે ફ્લુરોસન્ટ લેમ્પની જ પર્ટિક્યુલર વાત કરીએ ને તો એની લાઈફ કેટલી રેન્જ કરશે, તો કે 3 બર્નિંગ કલાકે સ્ટાર્ટ થશે, બરાબર છે? વેરેઝ પ્રીહીટ ફ્લુરોસન્ટ લેમ્પની શું થશે, લાઈફ રેટિંગ એટ ધ લો એન્ડ ઓફ ધ રેન્જ, બરાબર છે? એમાં બે પ્રકારના આવશે, ફ્લુરોસન્ટ લેમ્પ બેલેસ્ટથી અને પ્રીહીટ ફ્લુરોસન્ટ લેમ્પ, બરાબર છે? આની લાઈફ કેટલી હશે, ઇન્કેન્ડેન્સન લેમ્પની કમ્પેરિઝનમાં આની 10 ગણી લાઈફ થશે. જુઓ, 7500 કલાકથી 9000 કલાક સુધીની ફ્લુરોસન્ટ લાઇટ લેમ્પની લાઇટની લાઈફ સાયકલ હોય છે, બરાબર છે? હવે ઇન સ્ટાર્ટ લેમ્પ ઇઝ ડ્યુરેબલ ફોર 1200 અવર્સ, બરાબર છે? ઇન્સ્ટન્ટ સ્ટાર્ટ લેમ્પ, બરાબર છે, ઇન્સ્ટન્ટ સ્ટાર્ટ થઈ જાય, બેલેસ્ટની કે કંઈ પણ જરૂર ન પડે, એની લાઈફ કેટલી હોય છે, 12000 કલાકની. અગેઇન લાઈફ ઓફ રેપિડ સ્ટાર્ટ લેમ્પ લાસ્ટ ફોર 18000 થી 20000 અવર્સ. રેપિડ સ્ટાર્ટ જેનો લેમ્પ સ્ટાર્ટ થતો હોય ને એની લાઈફ કેટલી હોય છે, 18000 થી 20000 કલાકની હોય છે, બરાબર છે? ધ મેટલ હેલાઇડ લેમ્પ્સ ની લાઈફ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, નંબર ઓફ બર્નિંગ અવર્સ પર સ્ટાર્ટ, કેટલા સ્ટાર્ટિંગમાં બર્નિંગ અવર્સ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ધેર લાઈફ રેટિંગ ફોર ધ 10 અવર્સ પર સ્ટાર્ટ, બરાબર છે, એના સ્ટાર્ટિંગ માટે 10 કલાક જોઈએ છે, રાઈટ? લાઈફના રેટિંગ અને રેટિંગ કઈ રીતે હોય છે, એઝ એન એક્ઝામ્પલ તરીકે લઈએ, 400 વોટનો મેટલ હેલાઇડ લેમ્પ છે, એની લોંગેસ્ટ લાઈફ કેટલી હશે, 20000 કલાક, બરાબર છે? હવે 1500 વોટનો લેમ્પ છે મેટલ હેલાઇટ, તો એની શોર્ટેસ્ટ લાઈફ કેટલી હશે, તો કે 3000 કલાક. કેમ? તો કે આના સ્ટાર્ટિંગ અવર્સ ઉપર ડિપેન્ડ કરે, બરાબર છે? અગેન ઓલ હાઈ પ્રેશર સોડિયમ લેમ્પ્સ. હવે અહીંયા લેમ્પ ચેન્જ થાય છે મિત્રો, કયો છે કે હાઈ પ્રેશર સોડિયમ લેમ્પ, એની લાઈફ કેટલી હોય છે, તો કે 24000 કલાક હોય છે, વેન દે આર યુઝડ વિથ ધ સ્પેશિયલ ડિઝાઇન બેલેસ્ટ. હવે હાઈ પ્રેશર સોડિયમ લેમ્પની લાઈફ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે સ્પેશિયલી ડિઝાઇન બેલાસ્ટ, આ વસ્તુ ઉપર ડિફાઇન કરે છે, બરાબર છે? હવે તો હાઈ પ્રેશર સોડિયમ લેમ્પ્સ આર યુઝડ ઇન પ્લેસ ઓફ મર્ક્યુરી લેમ્પ્સ ડ્યુ ટુ લેસ વોટેજ એન્ડ હાયર લાઈફ સ્પાન, બરાબર છે? હાઈ પ્રેશર સોડિયમ લેમ્પ્સ ઇન્ડસ્ટ્રીમાં શા માટે યુઝ થાય છે, તો કે આ કારણોસર. ક્યાં? તો કે એના લેસ વોટેજ, એના વોટેજ રેટિંગ ઓછા છે અને એની લાઈફ સ્પાન વધારે છે.
મર્ક્યુરી લેમ્પના રેટિંગ કેટલા છે? તો કે 12,000 કલાક લાઈફ સ્પાન. એની કમ્પેરમાં સોડિયમ વેપર લેમ્પના કેટલા છે? 24,000 કલાક. તો ઓલમોસ્ટ ડબલ થયા મિત્રો, બરાબર છે. હવે નેક્સ્ટ કરીએ પર્સન્ટેજ ઓફ હ્યુમન ડિપ્રિશિએશન કન્સિડરેશન. નેક્સ્ટ જે આ ટોપિક છે, કેટલા પર્સન્ટેજ ડિપ્રિશિએશન કન્સિડર કરીએ? તો બરાબર છે, સ્ટાન્ડર્ડ ઇન્કેન્ડેશન લેમ્પમાં ડિપ્રિશિએશન ફેક્ટર કેટલું હોય? આઉટપુટ 10-22% ડ્યુરિંગ લેમ્પ લાઈફ. ડિપ્રિશિએશન કેટલું થશે? તો કે 10-22%. ફ્લોરોસન્ટ લેમ્પમાં કેટલું થશે? તો કે 100 કલાક લ્યુમનની વેલ્યુ હોય ઇઝ કોલ્ડ ઇનિશિયલ લ્યુમન્સ. પહેલી 100 કલાકની લ્યુમા લાઈફ સાયકલ હશે ને, એને શું કહેવાય? ઇનિશિયલ લ્યુમન. ધેન ધ લ્યુમન ડિપ્રિશિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ઓનવર્ડ. પહેલાં 100 કલાક ચાલે ત્યાં સુધી લ્યુમન ડિપ્રિશિએશન કન્સિડર કરવાનું જ નથી, કે એનામાં ડિક્રીઝ થતું જ નથી એવું ઇનિશિયલી માનવામાં આવે છે. એન્ડ બેઝડ ઓન ધ 3 અવર પર સ્ટાર્ટ, બરાબર છે. પછી એ 3 કલાક સ્ટાર્ટિંગ માટે લે છે. ધ મેઇન લ્યુમન ફેક્ટર ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ઇનિશિયલ લ્યુમન્સ ટુ બી એક્સપેક્ટેડ એટ ધ 14% રેટેડ ઓફ ધ લાઈફ. હવે 40% લાઈફ એની યુઝ થઈ ગઈ હોય, બરાબર છે, લેમ્પની, એટલે એટલા હ્યુમન એ કન્સિડર નહીં કરે. જેમ જેમ લેમ્પ જૂનો થશે એમ એના હ્યુમન ડિપ્રિશિએશન ફેક્ટર વધશે, બરાબર છે. તો એનું હ્યુમન ડિપ્રિશિએશન ફ્લોરોસન્ટ લેમ્પનું ક્યારે સ્ટાર્ટ થશે? તો કે પહેલાં 100 કલાક ઇનિશિયલ હ્યુમન ગણવાના, બરાબર છે. પછીની જે 40 કલાક છે ને, ત્યાંથી ગણતરી આપણે સ્ટાર્ટ કરવાની છે, બરાબર છે. તો આ હતું હ્યુમન ડિપ્રિશિએશન ફેક્ટર, બરાબર છે. લેમ્પ હ્યુમન ડિપ્રિશિએશન ફેક્ટર ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ઇનિશિયલ હ્યુમન્સ ટુ બી એક્સપેક્ટેડ ટુ ધ 70% ઓફ રેટેડ લાઈફ. હવે આપણે ઇનિશિયલ હ્યુમન્સ, કે ધારો કે ફ્લોરોસન્ટ લેમ્પ માટે આપણે કેટલા લીધા? તો કે 100 કલાક. તો કે 100 કલાક માટે ફૂલ પાવર આપશે, પર બાકીના 70 કલાક છે ને રેટેડ લાઈફ, એ લાઈફ કન્સિડરેશનમાં કેટલા એક્સપેક્ટ કરીએ છીએ ડિપ્રિશિએશન ફેક્ટર, એ વસ્તુ છે, બરાબર છે. હવે એક એક્ઝામ્પલ લઈને સમજીએ મિત્રો, કે 40 વોટનું સ્ટાન્ડર્ડ કુલ વ્હાઈટ ફ્લોરોસન્ટ લેમ્પ છે, એને 3150 ઇનિશિયલ હ્યુમન છે, કેટલા છે? 100 કલાક. આ પહેલી 100 કલાક હ્યુમન અવર્સ ગણીએ છીએ. હવે બાકીના 2650 હ્યુમન એટ 70% ઓફ રેટેડ લાઈફ,